તલાલાના ગુસિયા ગીર ગામે પુસ્તકાલયનું થયું લોકાર્પણ. 6000ની વસ્તી ધરાવતા ગામના યુવાનોમાં ઉમદા પ્રયાસ. ગામના યુવા વર્ગમાં વાંચન પ્રત્યે રૂચિ કેળવાય તેવા શુભ હેતુ સાથે ગામના યુવાનો દ્વારા પોતે ફાળો એકઠો કરીને 1.5 લાખના ખર્ચે લાઇબ્રેરી ઊભી કરી 1200 જેટલા પુસ્તકો પણ ઉપલબ્ધ કરાયા. તલાલા તાલુકાની 44 ગ્રામ પંચાયત પૈકી પ્રથમ ગ્રામ પંચાયત જેમાં લાઇબ્રેરીનું નિર્માણ. છેલ્લા 3-1 માસથી ગામના સરપંચની આગેવાનીમાં યુવાનો કરી રહ્યા હતા લાઇબ્રેરીની તૈયારીઓ. આજના હાઈ ટેક ટેકનોલોજીના યુગમાં ટેલિવિઝન અને ઇન્ટરનેટની આંધી વચ્ચે લોકોની વાંચન પ્રત્યેની રૂચિ દિન પ્રતિદિન ઘટી રહી છે, જે નક્કર સત્ય જ છે. વાસ્તવમાં પુસ્તક એ માનવીના જીવન ઘડતરમાં મહત્વનું પરિબળ છે. જ્ઞાનની ક્ષિતિજોને વિસ્તારવા એક પુસ્તકરૂપી સાચા મિત્રની ખૂબ જ મહત્વની ભૂમિકા હોય છે ને રહેશે. આવા ઉમદા ઉદ્દેશ સાથે તલાલા તાલુકાના 44 ગામો પૈકી પ્રથમ એવી ઘુસિયા ગીર ગ્રામ પંચાયતે ગામમાં પુસ્તકાલયના નિર્માણનો નિર્ધાર કર્યો. ગામના યુવાનો માટે છેલ્લા 3-1 માસથી ઉત્સાહભેર કામે લાગી અને 1200 જેટલા પુસ્તકો એકત્રિત કર્યા. લાઇબ્રેરીના નિર્માણમાં તે અત્યંત જહેમત ઉઠાવનાર ગામના યુવાન રમેશ રામે જણાવ્યું કે આ લાઇબ્રેરીનો મુખ્ય ઉદ્દેશ ગામના લોકોને વાંચન માટે રૂચિ કેળવાય, સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષા માટે યુવા વર્ગને પૂરતા પ્રમાણમાં પુસ્તકો અને વાંચન માટે વાતાવરણ મળી રહેશે. ઉપરાંત ટેકનોલોજીનો ઉપયોગ થશે અને લાઇબ્રેરી પણ શરૂ થશે. ગામના સરપંચ જીવાભાઈ રામે લાઇબ્રેરીના માધ્યમથી ગામના દીકરા દીકરીઓ વાંચન સાથે વધુ આગળ વધે અને IAS IPS બંને તેવી લાગણી પણ વ્યક્ત કરવામાં આવી હતી. લોકફાળા સાથે અંદાજે 1.25 લાખના ખર્ચે લાઇબ્રેરી તૈયાર કરી અધિકારીઓના હસ્તે લોકાર્પણ કરાયેલ છે. ગુસિયા ગીર ગામે આ લાઇબ્રેરીના લોકાર્પણ માટે આવેલા જિલ્લા શિક્ષણ અધિકારી BS કૈલા એ ઉમદા કાર્યને બિરદાવતા જણાવ્યું કે માનવ જીવનના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ જરૂર છે અને શિક્ષણના પાયામાં પુસ્તકનું મહત્વ રહેલું છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ ગ્રામ પંચાયતને પુસ્તકોની ભેટ પણ આપી અને પ્રોત્સાહિત પણ કર્યા. તલાલા તાલુકાના 44 પૈકી પ્રથમ ગુસિયા ગ્રામ પંચાયતના લાઇબ્રેરીનું નિર્માણ કરી રહ્યું છે, ત્યારે સરપંચ જીવાભાઈના જણાવ્યા પ્રમાણે ગુસિયા ગીરની લાઇબ્રેરીમાંથી તાલુકાના અન્ય ગામોના લોકોને પણ લાઇબ્રેરીનો લાભ અપાશે. સાથે આ ગામની પ્રેરણા લઈ અન્ય ગામોમાં પણ લાઇબ્રેરીના નિર્માણ માટે અનુરોધ કરવામાં આવ્યો. આજે અમે ગુસિયા ગામમાં વિવેકાનંદ લાઇબ્રેરીનું લોકાર્પણ કર્યું છે. અમારા ગામના યુવાનો અને વડીલો કે ભાઈ આપણે ગામમાં નવું કંઈક કરીએ અને લાઇબ્રેરી કરીએ તો આપણા ગામમાં શિક્ષણનો થોડોક ગ્રેડ વધે અને એમાંથી છોકરા પણ એમાંથી શીખ લે અને અભ્યાસ કરી અને પુસ્તકો વાંચે અને કોઈ પણ IPS કે IAS અધિકારી બને એ એક અમે સોમનાથ દાદા પાસે પ્રાર્થના કરીએ છીએ. ગામ પણ ના છોકરા વાંચશે, છોકરા દીકરી દીકરા, પણ બીજા ગામડા 44 ગામ છે, 44 ગામમાંથી પણ કોઈને પણ પુસ્તક લેવું હોય વાંચવું હોય તો અહીંથી લઈ જવાનું અમે એક ઠેરાવ એવો કરેલો છે. ભલે ગામડા પણ વાંચે અને અમારી સીટ લે અને 44 ગામમાં પણ ક્યાંય પણ લાઇબ્રેરી છે નહીં, એટલે કદાચ અમારા ગામની લાઇબ્રેરી જોઈ અને સીટ લે અને ગામના લોકોને પણ ત્યાંના એના લોકોને પણ ક્યાંય ઉપયોગી થાય. ખુશિયામાં આજે જે લાઇબ્રેરીનું લોકાર્પણ થયું તેનો મૂળ તો આમ તો કેટલા સમયથી અંદરની એક ઈચ્છા હતી. ચર્ચાઓના અંતે મનમાં એમ થયું કે હવે ખરેખર લાઇબ્રેરી શરૂ કરવી છે અને એ જે વાત છે એ ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચને મેં વાત કરી ત્યારે સૌએ સાથે મળીને સહકાર આપ્યો અને સૌ એક સુર પુરાવ્યો કે આપણે સાથે મળીને વ્યવસ્થિત રીતે આયોજનબદ્ધ એક સારામાં સારી લાઇબ્રેરી, નમૂનારૂપ લાઇબ્રેરી કહી શકાય એનો આપણે નિર્માણ કરીએ. ઉદ્દેશ છે કે આ ગામના યુવાનો છે, કાંઈક ખૂબ મોટું ગામ છે અને આ ગામમાં ઘણા બધા યુવાનો છે, યુવતીઓ જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે, લગભગ બધા જ શિક્ષિત છે, તો ક્યાંક ને ક્યાંક એને એવો માહોલ મળતો નથી કે આગળ વધી શકે. તો એ આગળ વધી શકે એના માટેનું પ્લેટફોર્મ પૂરું પાડવાનો મુખ્ય ઉદ્દેશ અમારો છે. બીજો મુખ્ય ઉદ્દેશ અમારો એ છે કે આજે તાલાળા તાલુકાના જે 44 ગામો છે એમાં અમારી સૌ પ્રથમ આ લાઇબ્રેરી છે અને એમાં અમારો ખાસ અમારો ધ્યાન અમારું એ છે કે અમે જે ખાસ કરીને યુવાનો છે કે આજે મોબાઈલના યુગમાં આજે સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટમાં ક્યાંક ને એક ખોવાઈ ગયેલો આજનો યુવાન છે અને એને કારણે એનું સમગ્ર જીવન છે એ ખોટા ઉપયોગથી આજે ધૂળ જેવું થઈ રહ્યું છે ત્યારે અને વાંચનથી સતત અડગો થઈ રહ્યો છે. તો હવે પછીના સમયમાં એ માણસને કંઈક નવું પોતાને આગળ વધે અને સ્વાભાવિક છે કે વાંચન છે વ્યક્તિત્વનું ઘડતર કરે, જ્યાં સુધી એના વાંચન એની સામે નહીં આવે
પુસ્તકો વાંચશે ને ત્યાં સુધી એનું ઘડતર થવું ખૂબ અઘરું છે. તો અમે થોડોક મોબાઈલથી અડગો થાય યુવાન અને વાચન સાથે જોડાય અને પોતાનું વ્યક્તિત્વનું નિર્માણ કરી શકે એવો એક અમારો ઉદ્દેશ્ય છે. ખાસ કરીને ઈ લાઇબ્રેરી માટેની પણ કંઈક એક વિચાર. હા, ઈ લાઇબ્રેરી માટે અમે જે પુસ્તકો છે એની PDF બી કરશું અને સાથે સાથે ઓડિયો લાઇબ્રેરી બી અમે શરૂ કરવા જઈ રહ્યા છે કે અમારા ગામના જે 4 ગ્રુપ છે લાઇબ્રેરીના એમાં અમે જે ઈ લાઇબ્રેરીના પુસ્તકો અને સાથે સાથે ઓડિયો બુક છે એ પણ અમે મૂકશું કે જેથી કરીને યુવાનો છે, વડીલો છે, બહેનો છે એ ઘરકામ કરતાં કરતાં બી આજે ઓડિયો લાઇબ્રેરીથી પુસ્તકો સાંભળી શકે. તાલાળા તાલુકાના ઘોસિયા ગામમાં ગામના સ્થાનિક આગેવાનો, શિક્ષક મિત્રો અને સરપંચશ્રી સૌના સહયોગથી એક પુસ્તકાલયનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. પુસ્તક છે એ કોઈપણ વ્યક્તિના વિચાર અને ઘડતરમાં અતિ અગત્યનો ભાગ ભજવે છે. એટલે કોઈપણ ગામમાં કોઈ પરિવર્તન લાવવું હોય કે કોઈપણ ક્રાંતિ લાવવી હોય તો એ શિક્ષણ એનો પાયાનો ભાગ છે અને પુસ્તક છે એની પાયાની ઈંટ છે. અને પુસ્તકોની મદદથી ગામની વિચારસરણી પણ બદલી શકાય છે અને ગામના યુવાનોનું માનસ છે એનું ઘડતર થાય એટલે દેશ માટે સારા નાગરિકો, સ્પર્ધાત્મક પરીક્ષા અને વ્યવસાય ઉદ્યોગ માટે યુવાનોની તૈયારી, આ બધી જ વસ્તુનો ફાયદો પુસ્તકાલય મારફતે પ્રત્યક્ષ પરોક્ષ બે રીતે મળે જ છે. એટલે આ એક સુંદર પગલું છે અને શિક્ષણના એક વ્યક્તિ તરીકે આ ગામને હું ફરીથી અભિનંદન પાઠવું છું. કહેવાય છે કે પુસ્તકો છે એ કોઈ પણ વિચાર શક્તિનો પ્રાણ છે અને પુસ્તક વગરનું ઘર એ ઘર ન કહેવાય એવું આપણા મહાન ચિંતકો લેખકોએ વાત કરી છે. આ ગામમાં શિક્ષક મિત્રોએ, ગામ લોકોના સહયોગથી, યુવાનોએ પોતપોતાના કન્ટ્રીબ્યુશનથી સુંદર મજાનું 1,00,000 રૂપિયા કરતાં વધારે ફંડ એકત્રિત કરીને પુસ્તકો વસાવી અને ગામની એક લાઇબ્રેરીની શરૂઆત કરવી છે. એટલે ગામની લાઇબ્રેરીથી આ ગામના તમામ બાળકો, યુવાનો અને વયસ્ક વડીલો તમામને આનો લાભ મળશે. ગામની વિચારશક્તિ સુધરશે, સ્પર્ધાત્મક પરીક્ષાઓના તૈયારી કરતા વિદ્યાર્થીઓને પણ એનો લાભ થશે. મોટી ઉંમરની માતા બહેનોને ધાર્મિક પુસ્તકો વાંચવાની પણ સુંદર સુવિધા કરવામાં આવી છે. એટલે એક આ સુંદર લાઇબ્રેરી શરૂ કરવા માટે ઘોસિયા ગામના રમેશભાઈ રામ અને એમની ટીમને હું અત્યારે અભિનંદન પાઠવું છું અને ગામમાં એનો સહયોગ લઈને આ લાઇબ્રેરીની વિકાસ યાત્રા ઉત્તરોત્તર આગળ વધતી રહે એવી સોમનાથ દાદાને પ્રાર્થના.